નમસ્કાર. તારીખ 13 જાન્યુઆરી, આજનો દિન મહિમા, કવિશ્રી સુંદરમનો નિર્વાણ દિન. દિવ્ય જીવનના જ્યોતિર્ધર, હું માનવી માનવ થાઉં તો ઘણું, આવું કહેનારા કવિ ત્રિભુવનદાસ લુહાર સુંદરમનો જન્મ ઈસવીસન 1908માં ભરૂચ પાસેના મિયામાતર ગામમાં થયો હતો. શાળાકીય શિક્ષણ લઈને અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો. પદવીદાન પ્રસંગે ગાંધીજીએ એમને તારા ગૌરી રૌપ્ય ચંદ્રક પહેરાવેલો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય સૈનિક રૂપે જોડાયા. અરવિંદ અને શ્રી માતાજીના દર્શનથી એમણે અકલ્પ્ય સૃષ્ટિના દ્વાર ખુલતા અનુભવ્યા. સાહિત્ય ક્ષેત્રે સુંદરમ ઉમાશંકર બંને જોડિયા ભાઈઓ તરીકે ઓળખાયા. એમના કાવ્ય સંગ્રહો કોયા ભગતની વાણી, કાવ્યમંગલા, વસુધા વગેરે પ્રગટ થયા છે. ઉપરાંત ટૂંકી વાર્તાઓ, પ્રવાસ વર્ણનો, વિવેચનો, નિબંધો અને અનુવાદો પણ એમણે આપ્યા છે. સુંદરમ લેખક પરિષદો અને વિદ્યા સંસ્થાઓમાં વ્યાખ્યાનો માટે હાજરી આપતા. રે આમાં દરિયા ને તીર એક રેતી ની ઓટલી, ઊંચી અટૂલી અમે બાંધી જી રે, પગલું તે એક એક પાડે મહેમાન એક, રામજી ની આણ અમે દીધી જી રે. હવે પહેલા મહેમાન તમે આવો સૂરજ દે, અને સૂરજની સાથે તો સોનું હોય એટલે પગલું સોનાનું એક પાડજો. અને હવે પછી શું કરવાનું, પગલામાં 9 લાખ ચારાની ભાતને સંધ્યાના રંગ બેક માંડજો જીવે, સંધ્યાના રંગ બેક માંડજો જીવે. હવે બીજો મહેમાન કોણ લેવા જાઓ, તો પવન દેવા ભાત મારા. તમે આવો પવન દે, પગલું પનવો તું એક પાડજો જીવે. અને હવે પગલામાં વાત લખો પરીઓના દેશની, અને એમાં હવે તો પરીઓ તમે તો દૂર દૂર ફરો છો ને, ફૂલડાની ફોરમ પૂરજો જીરે. ત્રીજા મહેમાન તમે આવો સમદર દે, અને પગલું મોતીનું એક પાડજો જીરે. સહેલું નિશાત પગલામાં મેલ ચણી સાતે પાતાળના માણેકના દીવા પ્રગટાવજો જીરે. ધીરે મહેમાન જરા ધીમેથી આવજો, પગલા તે પાડજો જાળવી જીરે. હા આવો તો જરા સાચીને કામ કરજો, જોજો વિલાય ના એ પગલાની પાંદડી, બાળું ને ઓટલી બનાવી જીરે. મોટા કડિયા કામ કરનારા કોન્ટ્રાક્ટરોએ આ કામ નથી કર્યું, એટલે અમારું બાળપણું છે, બાળથી અમે એ ધ્યાન રાખીને અમે તમને કેવા ભાવપૂર્વક બોલાવીએ છીએ. એવી રીતે મહેમાન દરિયાને તે આવો ને. ઈસવીસન 1969માં ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના 25મા અધિવેશનમાં અધ્યક્ષ પદે તેઓ વરાયેલા. એમની સાહિત્ય સેવાની કદરરૂપે રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ તેમજ સરકાર તરફથી ₹1 લાખનો શ્રી નરસિંહ મહેતા એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. જીવનભર સાધનારત સુંદરમનું 13 જાન્યુઆરી 1991ના રોજ ઉર્ધ્વ માર્ગે ચીર પ્રયાણ થયું. 6 દાયકા સુધી સર્જન વિવેચન દ્વારા સાહિત્ય સેવા કરનાર સુંદરમ સદૈવ સુંદરમ બની રહેશે.